બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે બોગસ તબીબો ગ્રામીણ વિસ્તારની પ્રજાને છેતરી તેમની સારવાર કરતા નજરે પડી રહ્યા છે। આ બાબતે અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આવા ડોક્ટરો સામે માત્ર કાગળ પર જ તપાસ થાય છે। ત્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આવા બોગસ તબીબોને ઝડપી પાડી તેમનો સપાટો કરવામાં આવી રહ્યો છે, જેમાં અંબાજી નજીકમાં કોટેશ્વર ગામમાં આવેલા બસ સ્ટેન્ડની સામે ડિગ્રી વગરનો તબીબ નામ વગરની દુકાનમાં પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળતા 3000ની એલોપેથિક દવાઓ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુકેશ મણિમોહન મજમુદાર નામનો નકલી તબીબ 8 નંબર વિસ્તારમાં રહેતો હતો અને પોતે મૂળ વેસ્ટ બંગાળનો હોવાનું જાણવા મળ્યું છે। જોકે અંબાજીમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાથી આ તબીબને અંબાજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમે પોલીસ સ્ટાફ સાથે અંબાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન હકીકત મળેલી કે ખાનગી તબીબી પ્રેક્ટિસ કરે છે એ કિસમ, અને જે ખરેખર બોગસ તબીબ હોય એવું હકીકત મળતા અમે અમારા પોલીસ સ્ટાફ સાથે ત્યાં પંચો બોલાવ્યા અને મેડિકલ ઓફિસર શ્રી દીપકકુમાર ઠાકોર જેઓને પણ અમે જાણ કરેલી અને સંયુક્ત રીતે જઈ ત્યાં કોટેશ્વર ખાતે બોર્ડ વગર એક ભાડાની દુકાનમાં આ એક ઈસમ હોય છે જેનું નામ પૂછતા મુકેશ મજમુદાર પોતે વેસ્ટ બંગાળનો હોવાનું જણાવેલું, અને ત્યાં દુકાનમાં જોતા તો પોતે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ આવેલ, ત્યાં પોતે સ્ટેથોસ્કોપ એલોપેથિક દવાઓ ત્યાં બેડ આ પ્રકારની વ્યવસ્થા કરી લોકોને સાથે સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો, જેથી કરી એના વિરુદ્ધ એલોપેથિક એની માન્યતા એની પાસે પ્રમાણપત્રનો આધાર માંગવામાં આવેલો, પરંતુ એની જોડે એવો કોઈ પ્રમાણપત્ર તબીબી પ્રેક્ટિસ એલોપેથિક દવાનું કરી શકે એવું એને રજૂ કરી શકેલ નહીં, જે આધારે અમોએ એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ, અને અમે અમારા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ આ પ્રકારના બોગસ તબીબ જણાઈ આવશે માન્યતા વગરના એના વિરુદ્ધ કડકમાં કડક અમે કાર્યવાહી કરીશું।